નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં સ્વાગત છે રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય જન્મ મરણના દાખલા માટે હવે કોઈ સ્વજને લાઇનમાં ઉભા રહેવું નહીં પડે કારણ કે એક ઓનલાઈન સિસ્ટમ છે વિકસાવવામાં આવશે અને એની મદદથી જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે એકવીસ દિવસથી વધારે સમય થઈ ગયો હોય તો એફિડેવિટ અને લેટ ફી માંથી મુક્તિ આપવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી મેળવીએ એ પહેલાં તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરો ત્યાં તમે ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેશો એટલે આપણી ચેનલની તમામ અપડેટ્સ સૌ પહેલાં તમને મળી રહેશે તો હવે વિગતવાર માહિતી મેળવીએ તો જન્મ કે મરણનું પ્રમાણપત્ર બાબતે જે મહત્વના સમાચાર છે તો જન્મ મરણના દાખલા માટે હવે કોઈ સ્વજનને લાઇનમાં ઊભા રહેવું નહીં પડે ટૂંક સમયમાં જન્મ કે મરણના પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય તેવી સિસ્ટમ ઊભી કરાશે ટૂંક સમયમાં જન્મ કે મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય તે માટે આપના મોબાઈલમાં એસએમએસથી આ અંગેની લિંક મોકલવામાં આવશે આ લિંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે મહાનગરો નગરપાલિકાઓમાં હાલ લોકોને પ્રમાણપત્ર મેળવવા લાઈનમાં ઉભા રહેવું પડે છે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે એ બારી બંધ કરવામાં આવે છે હવે આવા પ્રમાણપત્ર રૂબરૂમાં આપવામાં નહીં આવે કામ ચલાવ ધોરણે આ પ્રથા બંધ કરવામાં આવે છે આ ઉપરાંત તારીખ એક ચાર બે હજાર એકવીસ થી તારીખ એકત્રીસ સાત બે હજાર એકવીસ દરમિયાન બનેલા કે બનનાર જન્મ કે મરણના બનાવો કોવિડ નાઇન્ટીનની મહામારીના વિશિષ્ટ સંજોગોને કારણે એકવીસ દિવસમાં નોંધાવી શકાયા ન હોય તો બાવીસ દિવસથી વધુ પરંતુ ત્રણસો પાસઠ દિવસ સુધીના વિલંબિત જન્મ કે મરણના બનાવોની નોંધણી માટે એફિડેવિટ કરવામાંથી મુક્તિ તેમજ વિલંબિત નોંધણી ફી જતી કરવાનો નિર્ણય સંવેદનશીલ સરકારે કરેલ છે તો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કરેલો છે કે જે એકવીસ દિવસથી વધારે સમય સુધીમાં જો જન્મ કે મરણના બનાવો ની નોંધણી થઈ ના શકી હોય તારીખ એક ચાર બે હજાર થી લઈ અને તારીખ એકત્રીસ સાત બે હજાર એકવીસ દરમિયાન જે પહેલા એફિડેવિટ કરાવવું પડતું પરંતુ હવે એમાંથી મુક્તિ આપવામાં આવી છે સાથે જ જે વિલંબિત નોંધણી ફી હતી એ પણ ફી ભરવામાંથી પણ રાજ્ય સરકારે મુક્તિ આપી છે તો મિત્રો આ મહત્વના સમાચાર છે જો તમને માહિતી ગમી હોય તો લાઇક કરી દેજો શેર કરજો અને આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આપણે અવારનવાર લોકોને આ બાબતે છે એ માહિતી આપતા રહેતા હોય છે થેન્ક યુ